કોણ હતા જ્યોર્જ ફર્નાન્ડિસ? ભારતના પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસે 29 જાન્યુઆરીના રોજ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યોર્જ ફર્નાન્ડિસ ઘણા સમયથી અલ્ઝાઇમર, સ્મૃતિભ્રંશના રોગથી પીડાતા હતા. જ્યોર્જના ભાઈ માઇકલના પત્ની ડોનાના કહેવા પ્રમાણે જ્યોર્જ ફર્નાન્ડિસની ફ્લૂની સારવાર ચાલતી હતી. મંગળવારે સવારે તેમને દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વર્ષ 1998માં ભારતે રાજસ્થાનના પોખરણ ખાતે 5 અણુ પરીક્ષણ કર્યા ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસ દેશના સંરક્ષણ પ્રધાન હતા. 3 જૂન 1930ના રોજ જ્યોર્જ ફર્નાન્ડિસનો જન્મ થયો હતો. 1973ની રેલવે હડતાલ બાદ જ્યોર્જ ફર્નાન્ડિસ ભારતના એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. રાષ્ટ્રીય સ્તર પર જ્યોર્જ ફર્નાન્ડિસની સૌથી પહેલી ઓળખાણ થઈ હતી 1967માં, જ્યારે તેમણે મુંબઈ દક્ષિણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના કદાવર નેતા એસ.કે. પાટિલને હરાવ્યા હતા. ત્યારથી જ તેમનું નામ જ્યોર્જ ધી જાયન્ટ કિલર પડ્યું હતું. એ જમાનામાં જ્યોર્જ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કાઉન્સિલર હતા. 1974ની રેલવે હડતાલ. જ્યોર્જ ફર્નાન્ડિસને બીજી વખત રાષ્ટ્રીય સ્તર પર ત્યારે હેડલાઇન્સમાં જગ્યા મળી જ્યારે તેમણે આપબળે ભારતમાં રેલવે હડતાલ કરાવી હતી. આઝાદી બાદ 3 વેતન આયોગ આવી ચૂક્યા હતા, પરંતુ રેલવે કર્મચારીઓના વેતનમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો ન હતો. જ્યોર્જ નવેમ્બર 1973થી ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના અધ્યક્ષ બન્યા અને એવું નક્કી કરવામાં આવ્યું કે વેતન વધારવાની માંગને લઈને હડતાલ કરવામાં આવે. જ્યારે ઇન્દિરા ગાંધીએ જ્યોર્જની હડતાલ કચડી, એ જ્યોર્જની કમાલ હતી કે ટેક્સી ડ્રાઈવર, ઇલેક્ટ્રિસિટી યુનિયન અને ટ્રાન્સપોર્ટના યુનિયન પણ તેમાં સામેલ થઈ ગયા હતા. મદ્રાસની કોચ ફેક્ટરીના 10,000 મજૂર પણ હડતાલના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગયામાં રેલવે કર્મચારીઓએ પોતાના પરિવારો સાથે રેલના પાટા પર કબજો કરી લીધો હતો. એક સમયે તો જાણે સમગ્ર દેશ થંભી ગયો હતો. સરકાર તરફથી હડતાલ પ્રત્યે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ તો રેલવે ટ્રેકને ખોલાવવા માટે સેનાને તહેનાત કરવામાં આવી હતી. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે હડતાલને તોડવા માટે 30,000થી વધારે મજૂર નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીની સરકારે ખૂબ જ ક્રૂરતાથી આ હડતાલને કચડી નાખી હતી. જ્યારે જ્યોર્જના એન્કાઉન્ટરનો હતો ડર. 25 જૂન 1975માં જ્યારે ઇમરજન્સીની ઘોષણા થઈ તો જ્યોર્જ ફર્નાન્ડિસ રાત્રે 11 વાગ્યા સુધી પ્રતિપક્ષના કાર્યાલયમાં જ હતા. તેઓ ત્યાં જ ઊંઘી ગયા. બીજા જ દિવસે 5:30 વાગ્યે ભુવનેશ્વરની ફ્લાઇટ પકડી. ત્યાં જઈને જ તેમને જાણકારી મળી કે ઇમરજન્સી લાગી ગઈ છે. જ્યારે જ્યોર્જની કલકત્તાના એક ચર્ચમાં ધરપકડ કરવામાં આવી તો એ રાત્રે તેમને ગુપ્ત રીતે મિલિટરી વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા. ઇન્દિરા ગાંધી ત્યારે મોસ્કોના પ્રવાસ પર હતા. આ દરમિયાન ચર્ચના પાદરી વિજયને કોલકાતામાં બ્રિટિશ અને જર્મન ઉપરાજદૂતવાસને જણાવી દીધું હતું કે જ્યોર્જની ધરપકડ કરી લેવામાં આવી છે. પાદરીએ એવી પણ જાણકારી આપી હતી કે એ નક્કી છે કે તેમને એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવશે. બ્રિટનના વડાપ્રધાન જેમ્સ કેલાધન, જર્મન ચાન્સેલર વિલીબ્રાન અને ઓસ્ટ્રેલિયાના ચાન્સેલર બ્રુનો ક્રાયસ્કી, કે જેઓ સોશિયલિસ્ટ ઇન્ટરનેશનલના નેતા હતા, આ ત્રણેય નેતાઓએ એક સાથે ઇન્દિરા ગાંધીને મોસ્કોમાં ફોન પર ગંભીર પરિણામોની ચેતવણી આપી અને કહ્યું કે જ્યોર્જને મારી નાખવામાં આવશે તો તેમની સાથેના સંબંધો ખરાબ થઈ જશે. આ જ કારણ હતું કે જ્યોર્જનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું નહીં અને તેમને તિહાડ જેલમાં લઈ જવામાં આવ્યા.